नमस्कार विद्यार्थी मित्रों, धोरण 11 साइंसना नवा विडियो लेक्चरमां आप सर्व स्त्रीओनું हार्दिक स्वागत छे। આપણે સમતલમાં ગતિ ચેપ્ટર ભણતા હતા, એમાં થિયરી પોર્શન પૂર્ણ કર્યો અને ઉદાહરણના દાખલાઓ પણ જોયા। હવે સ્વાધ્યાયના દાખલાઓ જોવાના છે અને એમની અંદર આપણે જે કેલ્ક્યુલેશનવાળા એક્ઝામ્પલ્સ છે એ પહેલાં કરશું અને થિયરી બેઝ છે એ લાસ્ટમાં જોઈશું। તો એક્ઝામ્પલ નંબર 4.20 છે, જો એક કણનો સ્થાન સદિશ નીચે દર્શાવ્યા પ્રમાણે છે, આર સદિશ બરાબર 3TiCaret માઇનસ 2T² J⁻ પ્લસ 4K⁻, જ્યાં ટી સેકન્ડમાં છે તથા દરેકનો સહગુણકનો એકમ એવી રીતે છે કે આર મીટરમાં મળે। તો એ કણનો વેગ સદિશ તથા પ્રવેગ સદિશ મેળવો અને બી ટી બરાબર 2 સેકન્ડે કણના વેગનું માન તથા દિશા મેળવવાની છે। જોઈએ 4.20 એક્ઝામ્પલ નંબર, કે કણનો સ્થાન સદિશ આર સદિશ બરાબર 3TiCaret માઇનસ 2T² J⁻ પ્લસ 4K⁻ અને મીટરમાં છે આર। તો પહેલાં કણનો વેગ સદિશ મેળવવાનો છે। તો કણનો વેગ સદિશ V સદિશ બરાબર આપણે ખબર છે આરનું સમયની સાપેક્ષે વિકલન વેગ આપે। તો જો એનું વિકલન કરું આર સદિશનું તો વી સદિશ બરાબર d/dt, આર સદિશ છે 3TiCaret માઇનસ 2T² J⁻ પ્લસ 4K⁻। વિકલન આપણે આવડે છે, જો ન આવડતું હોય તો વિકલનનું લેક્ચર ખાસ જોઈ લેજો। ત્રણ અચળ, અચળ વિકલનની બાર, dt/dt 1 યાની 3i² માઇનસ 2T² અચળ, અચળ વિકલનની બાર, 2 અચળ T² ઘાત આગળ, ઘાતમાં 1નો ઘટાડો, J⁻નું J⁻ એમને એમ જ રહેશે હો, પ્લસ 4 એકલા છે અચળ વિકલન 0 K⁻। તો વેગ સદિશ શું થયો? 3i² માઇનસ 4T J⁻। તો આ વેગ સદિશ મેળવો, પહેલો જવાબ। પછી પ્રવેગ સદિશ એ સદિશ કીધું, એ સદિશ બરાબર શું થાય? વેગનું સમયની સાપેક્ષે વિકલન પ્રવેગ આપે, એન d/dt, વેગ સદિશ શું છે? 3i² માઇનસ 4t j⁻, ઓકે, વેગ સદિશ। ત્રણ અચળ, અચળનું વિકલન 0, 4 અચળ, અચળ વિકલનની બાદ dt/dt 1 યાની માઇનસ 4 j⁻, તો એ સદિશ છે માઇનસ 4 j⁻। અને હા, એ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર હોય અને મીટર પ્રતિ સેકન્ડ હોય, એ જવાબ મળી ગયો। હવે બી શું કીધું? 2 સેકન્ડે વેગનું માન અને દિશા બંને, તો વેગ સદિશ છે શું? 3i² માઇનસ 4t j⁻ કેટલા સમયે? 2 સેકન્ડે, યાની t2 મૂકું તો વેગ સદિશ બરાબર 3i² t2 મૂકું 4 × 2 = 8 j⁻। તો આ વેગ સદિશ મેળવું, તમને માન અને દિશા બંને મેળવવાનું કીધું। તો વેગનું માન મૂલ્ય મેળવવું હોય તો આપણે ખબર છે ઘટક કણોના સરવાળાનું વર્ગમૂળ, રેડી, મૂલ્ય મેળવવું હોય તો ઘટક કણો 3નો વર્ગ 9 માઇનસ 8નો વર્ગ, માઇનસ 8નો વર્ગ પ્લસ 64, 64 ને 9 કેટલા? સદુરૂપ આપો, 64 ને 9 73, 73નો વર્ગમૂળ લો 73નું, 8.54 મીટર પ્રતિ સેકન્ડ, આ એક જવાબ મળી ગયો। હજી બીજું કીધું છે દિશા, જો દિશા કઈ રીતે મેળવવાની? મેં કીધું હતું વેગની દિશા મેળવવી હોય તો આ Vx છે, આ Vy છે, તો થીટા બરાબર શું થાય? ટેન ઇન્વર્સ વાય ઘટકના છેદમાં એક્સ ઘટક, એની ટેન ઇન્વર્સ, વાય ઘટક શું છે? માઇનસ 8 છેદમાં એક્સ ઘટક 3, ઓકે, માઇનસ છે એટલે માઇનસ ટેન ઇન્વર્સ 8 ના છેદમાં 3, 8 ભાગ્યા 3 કેટલા? 2.66 કે 2.67? તો તમારે જવાનું ક્યાં? નેચરલ ટેનમાં, બધાએ લગભગ લઈ લીધું હશે, મેં તમને પહેલાંય કીધું હતું કે લોગેરિધમ બધા ખરીદી કરી લેજો, પરચેસ કરી લેજો। તો એમાં નેચરલ ટેનમાં
2.66 मूल्य क्या खूणा माटे मळे छे ए तमारे जोवानुं छे। तो ए जवाब आवशे 69.55 अथवा 69° अने 30 मिनिट, जेने हूँ 69.5 अंश ए कही सकूँ कारण के 30 मिनिट एटले 0.5 अंश थाय। परंतु माइनस एनो मतलब के ऋण एक्स अक्ष साथे नीचे तरफ, एक्स अक्ष साथे नीचे तरफ मतलब एवो थयो एक्स अक्ष साथे नीचे तरफ 69° अने 30 मिनिट जेटलो खूणो बनावे छे। ओके, आ नोट डाउन करो। ओके, आटलू नहीं देखात, हूँ फरी कही दू छू। दिशा मेलवी हो तो टेन इनवर्स वाई घटकना छेद में एक्स घटक थाय, टेन इनवर्स वाई घटक माइनस 8 छेद में 3, आम तो माइनस टेन इनवर्स 8 छेद में 3 2.66 नेचरल टेन में जानू 2.66 के 69 अंश अने 5 अथवा 30 मिनिट, 69° अने 30 मिनिट के जेने हूँ 69.5 अंश। ऋण निशानी नो मतलब एवो थयो एक्स अक्ष साथे नीचे तरफ, नो मतलब एवो थयो एक्स अक्ष साथे नीचे तरफ। तो 4.20 छे, नोट डाउन करी नाखजो। आने आधारित एक होमवर्क तमारे करवानो छे। एक स्थान सदिश छे 3t² आई केरेट प्लस 6t जे केरेट प्लस 2k केरेट। तो तमारे वेग सदिश अने प्रवेग सदिश मेळववानो, अने बीजू टी बराबर 5 सेकंडे वेग अने प्रवेग बने मूल्य अने दिशा बने मेळववानी छे। ई तमारे मने होमवर्क में मोकलवानो छे, नोट डाउन करी नाखजो। एक्जाम्पल नंबर 4.21 जो कि कोई एक कण शून्य समय उगम बिंदु थी 10 जे केरेट मीटर प्रति सेकंड वेग थी गति शुरू करे छे। एक्स वाई समतल में तेनो अचल प्रवेग ए सदिश 8i² प्लस 2j² मीटर प्रति सेकंड स्क्वेर छे। तो पहलू ए कि आ समय तेना एक्स्याम 16 मीटर थाय, अने बीजू आ समय तेनो वायाम केटलो हशे, अने बीजू बी आ समय तेनी झड़प केटली हशे। पहला सौ प्रथम तमारे शुं करवानुं, जे वस्तु आपी छे एनी नोंध करवानी, एटले तमने ऑटोमेटिकली क्यू सूत्र वापरवुं एनी आइडिया आवशे। शून्य समय उगम बिंदु पासेथी गतिनी शुरुआत करे त्यारे एनो जे वेग होय एने प्रारंभिक वेग, वेग V0 कहेवाय, शुं छे 10 जे केरेट मीटर प्रति सेकंड। एनो मतलब के वेगनो एक्स घटक 0 अने वेगनो वाई घटक 10, एवो मतलब थियो। रेडी, हवे ते अचल प्रवेग थी गति करे छे ने प्रवेग सदिश 8i² प्लस 2j² मीटर प्रति सेकंड स्क्वेर, यानी कि एनो एक्स घटक 8 मीटर प्रति सेकंड स्क्वेर અને વાય ઘટક 2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, આટલી વસ્તુ આપી છે। બીજું શું કીધું, ક્યા સમયે એક્સ્યામ 16 મીટર હોય, એની સમય મેળવવાનો છે અને આ સમયે તેનો વાયામય મેળવવાનો છે। તો એક્સ્યામ આપ્યો અને સમય મેળવવું, તો અચળ પ્રવેગી ગતિના સમીકરણનો યુઝ આવે એ આપણે માઇન્ડમાં ગયું। અચળ પ્રવેગી ગતિના 3 સમીકરણ છે, એ ત્રણેયમાંથી કોકનો ઉપયોગ આવશે। વિચારો એક્સ્યામ આવ્યા છે તો એક્સ બરાબર આમ તો X0 પ્લસ V0 XT પ્લસ 1/2 એ XT² આ ખબર છે અચળ પ્રવેગી ગતિના સમીકરણો, આ જ રીતે વાયના આ જ રીતના આવશે। એને એક્સ્યામ કેટલા છે 16, ઉગમ બિંદુથી શરૂઆત કરે એટલે X00 પ્લસ V0 XT, V0 કેટલા છે V0 X0 એટલે આ પદ 0 પ્લસ 1/2 X કેટલા 8 T² ઓકે 2 ચોક 8
चौके चौके 16, तो टी स्क्वेर बराबर के 4, तो टी बराबर के 2 सेकंड, यानी कि एक्सियम 16 मीटर हो त्यारे समय 2 सेकंड हो, समय आ गयो। हवे त्यारे वायम मेळवानो छे, तो y बराबर शू थाय y0, कारण के ym मेळवो हो तो अचल प्रवेगी गति नुं समीकरण y बराबर y0 प्लस v0 yt प्लस 1/2 ay इनटू शू थाय t स्क्वेर y0 0, कारण के उगम बिंदु थी शुरुआत करे, प्लस v0 y 10, समय केटलो 2, 1/2 ay, ay केटला छे 2, अने t स्क्वेर 2 नो वर्ग केटलो 4, 2 2 गया 10 दू 20, 20 ने 4 24, तो पहलो जवाब आयो YM आयो 24 मीटर, समय 2 सेकंड ने त्यारे YM केटलो होय 24 मीटर। हवे शुं कीधु बीजू, आ समये तेनी झड़प केटली होय, यानी कि 10 सेकंडे वेग मेळवानो छे, यानी वेग एटले के आम तो एना 2 घटक होय, VXI केरेट अने VYJ केरेट, तो तमारे VX अने VY बन्ने मेळवो पड़े। तो अचल प्रवेगी गति ना समीकरण VX बराबर V बराबर V0X प्लस AX इंटू T, याद आयु V बराबर V0 प्लस AT, अचल प्रवेगी गति नुं बीजुं समीकरण। तो V0X केटला 0, AX केटला 8, अने समय केटलो 2, तो 8 दूने केटला 16 मीटर प्रति सेकंड। एम वी एक वी वाई बराबर शू थाय वी जीरो वाई प्लस ए वाई इंटू शू थाय टी, वी जीरो वाई केटला छे 10 प्लस ए वाई केटला आपणी पासे छे 2 अने समय केटलो 2 सेकंड, तो 2 दू 4 10 ने 4 14 मीटर प्रति सेकंड। तो वेग सदिश वी एक्स आई केरेट यानी 16 केरेट प्लस 14 जे केरेट, तो आ वेग सदिश मळी गयो। तमने एम कीधुं होय के त्यारे वेगनुं मूल्य मेळवो, जो तमने एम कीधु हो वेग नु मूल्य मेळवो अने दिशाए मेळवो, तो मूल्य शू थाय घटक वर्गो ना सरवाळा नो वर्गमूळ, यानी 16 नो वर्ग वत्ता 14 नो वर्ग, सादु रूप आपो 16 नो वर्ग शू थाय 256 अने 14 नो वर्ग 196, 256 वत्ता 196 एटले थया 452, एनु वर्गमूळ एटले 21.26 मीटर प्रति सेकंड। आ जवाब आवी गयो वेगनुं मूल्य। दिशा कीधी होय तो आमां कीधी नथी, पण जो कीधी होय तो थीटा बराबर टेन इनवर्स वी वाई, वेगनो वाई छेदमां वी एक्स एटले 16, पछी नेचरल टेनमां जईशुं जवाब मळी जशे। ओके, आने आधारित एक्जाम्पल तमारे गणवानुं छे, प्रारंभिक वेग 2i केरेट प्लस 2j केरेट, प्रवेग 4i केरेट प्लस 4j केरेट मीटर प्रति सेकंड स्क्वायर। जो एक्सियम 4 मीटर होय तो समय मेळवो अने ym मेळवो अने आ समये वेग पण मेळवानो छे, आटली वस्तु होमवर्कमां करवानी छे। ओके, नोट डाउन करी नाखजो। ओके, एक्जाम्पल नंबर 1-7 छे ने, आम तो थियोरेटिकल बेस छे, ई करावी नाखीशुं तमने लास्ट में। एक्जाम्पल नंबर 4.8 जो, त्रण छोकरीओ 200 मीटर त्रिज्यावाळी वर्तुळाकार रिंगमां बरफनी सपाटी पर स्केटिंग करी रही छे, ते सपाटीनी किनारी पर बिंदु पी थी स्केटिंग शुरू करे तथा पीना व्यासांत परना बिंदु क्यू पर जुदा जुदा पथ पर जाय, ए बी सी त्रण पथ पर जाय અને ક્યુ પર પહોંચે છે, તો દરેક છોકરીના સ્થાનાંતરનું સદિશનું મૂલ્ય કેટલું હોય અને કઈ છોકરી માટે તેનું માન અને મૂળ સ્કેટની પથ લંબાઈ બંને સમાન હોય। બહુ ઈઝી છે, પથ લંબાઈ સ્થાનાંતર વાળો એક્ઝામ્પલ છે,
ત્રણ છોકરીઓ 200 મીટર ત્રિજ્યાના વર્તુળાકાર પથ પર સ્કેટિંગ કરે છે. 200 મીટર ત્રિજ્યા છે તો આ 200 મીટર છે. પીથી શરૂઆત કરે અને ક્યુ પર પહોંચે, સ્કેટિંગ કરે છે એટલે સ્કેટિંગમાં તો ગમે તેમ જવાનું હોય. એમાં એ છોકરી છે એ કંઈક આ માર્ગે પીથી ક્યુ પર પહોંચે, બી છોકરી છે સીધે સીધી પીથી ક્યુ, અને સી છોકરી છે કંઈક આ માર્ગે પીથી ક્યુ. તો એ બી અને સી ત્રણેય છોકરીઓ માટે સ્થાનાંતર સરખું હોય, જો ત્રણેય છોકરીઓ માટે સ્થાનાંતર સરખું હોય, કારણ કે અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાન બંનેમાં પહોંચે તો ક્યુ પર જ ને, તો એ સ્થાનાંતર પી ક્યુ જેટલું હોય, અને પી ક્યુ એટલે પી થી ક્યુ સુધીનો અંતર, તો આ 200 અને આ 200 એટલે 400 મીટર હોય. ઓકે, હા, ત્રણેયની પથ લંબાઈ જુદી જુદી, સૌથી વધારે પથ લંબાઈ કોની? સીની. એનાથી ઓછી કોની? એની. અને સૌથી ઓછી કોની? બીની. એની. કઈ છોકરી માટે પથ લંબાઈ અને સ્થાનાંતર સરખું હોય? તો છોકરી બી માટે પથ લંબાઈ, કારણ કે એ સીધી સીધી જ જાય છે, એટલે પથ લંબાઈ અને સ્થાનાંતર એના માટે સરખું હશે. બહુ ઇઝી હતું. 4.9 જો, કોઈ સાયકલ સવાર 1 કિલોમીટર ત્રિજ્યાવાળા એક વર્તુળાકાર બગીચાના કેન્દ્ર ઓથી ગતિની શરૂઆત કરે, તથા બગીચાના કેન્દ્ર કિનારા પી પર પહોંચે, ત્યાંથી તે બગીચાના પરિઘ પર સાયકલ ચલાવતા ચલાવતા ક્યુ પર પહોંચે, અને ત્યાંથી પાછો ક્યુથી ઓ માર્ગે ઓ કેન્દ્ર ઓ પર પાછો આવે, અને આ ચક્કર કાપવા માટે તે 10 મિનિટ જેટલો સમય લાગતો હોય, તો સાયકલ સવારનું ચોખ્ખું સ્થાનાંતર, બી સરેરાશ વેગ, તથા સરેરાશ ઝડપ કેટલી થાય તે મેળવવાનું છે. જો પહેલા સમજી લો, બગીચો છે વર્તુળાકાર છે અને એની ત્રિજ્યા 1 કિલોમીટરની છે. ઓકે, એ ફિક્સ છે. એની કે એક સાયકલ સવાર ઓથી પી પર જાય, પછી પરિઘ પર અહીંયાથી ક્યુ પર આવે, અને પાછો ક્યુથી ઓ પર આવી જાય. તો પહેલાં આપણે સ્થાનાંતર મેળવીએ અને સરેરાશ વેગ. તો કે સ્થાનાંતર એટલે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન હતો ત્યાં આવ્યો, એટલે સ્થાનાંતર 0 કિલોમીટર. તેનો મતલબ સરેરાશ વેગ એટલે શું? સરેરાશ વેગની થિયરી તમને ખબર છે, સ્થાનાંતરના છેદમાં સમયગાળો. તો સ્થાનાંતર 0, સમય કેટલો? 10 મિનિટ. તો સરેરાશ વેગ 0 કિલોમીટર પ્રતિ કલાક આવે છે. પરંતુ સરેરાશ ઝડપ મેળવવી હોય તો પથ લંબાઈની જરૂર પડે. તો પહેલા આપણે પથ લંબાઈ મેળવી લઈએ. તો પથ લંબાઈ શું છે? તો કે ઓ થી પી, ઓપી વત્તા પી થી ક્યુ, પરંતુ એ વર્તુળાકાર છે એટલે ચાપ પી ક્યુ કહો, વત્તા ક્યુ થી ઓ. ઓકે, ઓ થી પી તો 1 કિલોમીટર. ઓકે, ચાપ પી ક્યુ નું માપ કેટલું? સમજે, આપણે ખબર છે આખો પરિઘ હોય તો 2πr, અડધો હોય તો 2πr ભાગ્યા 2 એટલે πr, અને એનાથી અડધો હોય તો 2πr ભાગ્યા 4, ચોથો ભાગ છે ને, તો 2πr ભાગ્યા 4, ત્રિજ્યા 1 કિલોમીટરની છે ને, અને ક્યુ થી ઓ પાછું 1 કિલોમીટર. 1 વત્તા 1 એટલે 2 વત્તા 2 2 4 એટલે π/2. ઓકે, પાય એટલે 3.14 ભાગ્યા 2 કરો, 1.57 વત્તા 2 એટલે 3.57. તો પથ લંબાઈ મળી ગઈ 3.57 કિલોમીટર. તો સરેરાશ ઝડપ એ ખબર પડી જાય કે સરેરાશ ઝડપ એટલે પથ લંબાઈના છેદમાં સમયગાળો. ઓકે, પથ લંબાઈના છેદમાં સમયગાળો. સરેરાશ ઝડપ અને સરેરાશ વેગમાં કન્ફ્યુઝ નહીં થતા. વેગ એટલે સ્થાનાંતરના છેદમાં સમય, અને ઝડપ એટલે પથ લંબાઈના છેદમાં સમય. પથ લંબાઈ કેટલી? 3.57 કિલોમીટર. સમય કેટલો? 10 મિનિટ. પણ મારે જવાબ કિલોમીટર પ્રતિ કલાકમાં જોતો હોય તો 60 વડે ભાગી નાખું, તો 1/6 છેદનો છેદ અંશમાં કલાક, તો 3.57 × 6 તો 21.42 કિલોમીટર પ્રતિ કલાક. આ સરેરાશ ઝડપ.
કે તો પથ લંબાઈ મળી ગઈ અને સરેરાશ ઝડપ મળી ગઈ. ઓકે, નોટ ડાઉન કરી નાખજો. ઓકે, નવા એક્ઝામ્પલ ઉપર આવીએ. આપણે નેક્સ્ટ વીકની અંદર આ ચેપ્ટરના એક્ઝામ્પલ્સ બધા સોલ્વ કરી અને નવું ચેપ્ટર ગતિના નિયમો પણ સ્ટાર્ટ કરી દેવાનું છે. અને આ એક્ઝામ્પલ્સની ડેઇલી ટેસ્ટ નેક્સ્ટ લેક્ચરમાં હશે, એ તમને હું ગ્રુપમાં જાણ કરી દઈશ. ઓકે, 4.11 જો શું કીધું. 4.11માં એક મુસાફર એક નવા શહેરમાં સ્ટેશન પર ઉતરીને ટેક્સી કરે છે. અને ખબર છે કે અજાણ્યા શહેરમાં જઈને ટેક્સી કરીએ એટલે ટેક્સીવાળો વધારે ભાડું લેવા માટે મોટા માર્ગે આપણે પહોંચાડે. તો સ્ટેશનથી સુરેખ રોડ પર હોટલ 10 કિલોમીટર દૂર છે. ટેક્સી ડ્રાઈવર મુસાફરને 23 કિલોમીટર લંબાઈના વાંકા ચૂકા માર્ગે 28 મિનિટમાં હોટલ પર પહોંચાડે. તો ટેક્સીની સરેરાશ ઝડપ અને સરેરાશ વેગનું મૂલ્ય કેટલું હશે અને શું આ બંને સમાન હશે કે નહીં તે તમારે કહેવાનું છે. યાની કે અહીંયા કોઈ વ્યક્તિ એ પર પહોંચ્યો અને પહોંચવાનું છે બી પર, અને સીધા માર્ગે સુરેખ રોડ ઉપર એનું અંતર 10 કિલોમીટર છે, પરંતુ ટેક્સીવાળો એને વાંકા ચૂકા માર્ગે બી પર પહોંચાડે, કારણ કે જેમ વધારે ટેક્સી ચાલે એમ વધારે ભાડું મળે એને. તો એ વાંકા ચૂકા માર્ગે જે પહોંચે છે એનું અંતર થાય 23 કિલોમીટર. અને એના માટે સમય કેટલો લઈ કીધો, કેટલો સમય કીધો છે તમને? 28 મિનિટ. સમય કીધો છે 28 મિનિટ. અને કલાકમાં જોતું હોય તો 28 ને 60 વડે ભાગી નાખવાના, એટલી કલાક. તો પહેલાં સરેરાશ વેગ મેળવીએ. તો સરેરાશ વેગ મેળવવા માટે સ્થાનાંતરની જરૂર પડે. સ્થાનાંતર એટલે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન, એટલે 10 કિલોમીટર. અને સરેરાશ વેગ એટલે સ્થાનાંતર ના છેદમાં સમયગાળો. સ્થાનાંતર કેટલું? 10. છેદમાં સમય કેટલો? તો કે સમય તો 28 મિનિટ છે, એટલે 28 ના છેદમાં 60, છેદનો છેદાંશ. કારણ કે તો એ જવાબ કિલોમીટર પ્રતિ કલાકમાં મળશે. 10 × 60 / 28 કરો, 21.42 કિલોમીટર પ્રતિ કલાક. હવે સરેરાશ ઝડપ મેળવવા માટે પથલંબાઈની જરૂર પડે. પથલંબાઈ એટલે કાપેલું કુલ અંતર. અને હકીકતમાં કેટલું અંતર કાપે? 23 કિલોમીટરનું. એની સરેરાશ ઝડપ એટલે પથ લંબાઈના છેદમાં સમયગાળો. પથ લંબાઈ કેટલું? 23. સમય કેટલું? 28 મિનિટ, એટલે 28 ના છેદમાં 60. તો જવાબ કિલોમીટર પ્રતિ કલાકમાં મળે. તો 23 × 60 / 28 તો 49.28 કિલોમીટર પ્રતિ કલાક. સરખું મળે નહીં, બંને વખત અલગ અલગ મળે, સરખું ન મળે. નેક્સ્ટ 4.12 જો એક્ઝામ્પલ. 4.12 રેન અમ્બ્રેલાનો એક્ઝામ્પલ છે. વરસાદ સિરોલમ દિશામાં 30 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી પડી રહ્યો છે. કોઈ એક સ્ત્રી ઉત્તરથી દક્ષિણ દિશામાં 10 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ગતિ કરે છે. તો તેને છત્રી કઈ દિશામાં રાખવી જોઈએ? ઓકે, તેણે છત્રી કઈ દિશામાં રાખવી જોઈએ તે તમારે મેળવવાનું છે. તો આપણે ખબર છે વરસાદ નીચે તરફ સિરોલમ દિશામાં પડી રહ્યો છે. વરસાદનો વેગ VR, તમને VRN, રેન વરસાદનો વેગ આપ્યો છે 30 મીટર પ્રતિ સેકન્ડ.
આ ઉત્તર કહું આ દક્ષિણ કહું, પછી ઉપર ઉત્તર નીચે દક્ષિણ નહીં કહેતા, આ ઉત્તર દક્ષિણ કહેજો. અને સ્ત્રી છે એ ઉત્તરથી દક્ષિણ દિશા તરફ, યાની વી વુમન, વુમનનો વેગ 10 મીટર પ્રતિ સેકન્ડ છે. તો એણે છત્રી એ જે તરફ જાય એ દિશામાં આગળ તરફ રાખવી જોઈએ કે નહીં, તો તેને તમારે શિરોલમ સાથે કેટલો ખૂણો બનાવવો પડે એ તમારે કહેવાનું. તો જો નીચે તરફ વી આર, આ તરફ વી ડબલ્યુ, અને અહીંયા સ્ત્રીને શિરોલંબ સાથે થીટા જેટલો ખૂણો બનાવવો પડે. આ ખૂણો થીટા મેળવવાનો છે, આ ખૂણો અને આ ખૂણો બંને સમાન થાય. તો અહીંયા આ જો ખૂણો મેળવવો હોય તો આ વી ડબલ્યુ છે અને આ વી આર છે, તો ટેન થીટા બરાબર સામેની બાજુના છેદમાં પાસેની બાજુ. વી ડબલ્યુ કેટલા છે? વુમનનો વેગ 10, રેનનો વેગ કેટલો છે? 30. તો થીટા બરાબર ટેન ઇનવર્સ 10 ના છેદમાં 3 એટલે 1 ના છેદમાં 3. તો ટેન ઇનવર્સ 1 ના છેદમાં 3 કેટલા થાય? 0.33333 થાય. તો નેચરલ ટેનમાં જવાનું, 0.33 નેચરલ ટેન બધાને આવડે કઈ રીતે જોવું, તો 0.33333નું મૂલ્ય ક્યાં અંશ અને ક્યાં મિનિટ માટે મળે છે એ દિશામાં, એની 18 અંશ અને 26 મિનિટ શિરોલંબ સાથે એણે છત્રીને રાખવી પડે જેથી તે વરસાદથી બચી શકે. ઓકે, તો આ નોટ ડાઉન કરી નાખજો અને આ જેટલું જ રાખશું નેક્સ્ટ આવતા લેક્ચરમાં.